શ્રીમદ ભાગવત ગીતા સમર્થન સમિતિ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાના ભાગનો સમાવેશ કરવાના નિર્ણયને આવકાર્યો. અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાનો સમાવેશ કરાતા કેટલાક લોકો દ્વારા સમર્થન કરાઈ રહ્યું છે તો કેટલાક દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે શ્રીમદ ભાગવત ગીતા સમર્થન સમિતિ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત ગીતાના અધ્યયનથી નાનપણથી જ હતાશા અને નિરાશાથી બાળકોને બહાર લાવી શકાય છે. કેટલાક લોકો આ મૂલ્ય નથી સમજતા, તેને જ લઈને આવેદનપત્ર અપાયું છે. ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો દ્વારા આવેદનપત્ર અપાયું હતું. ધોરણો સુધી પહોંચે અને તેનો વ્યાપ વધે એ માટે તેમને સરકારશ્રીના પગલાને અભિનંદન અને આ સરાહનીય કાર્યને આગળ વધારે તેવી અમારી માંગ સાથે અમે અહીંયા ઉપસ્થિત થયા. અત્યારે સમાજને કઈ રીતે જોઈ રહ્યા છો તમે? બાળકો એ ભારતનું ભાવિ છે અને આ ભાવિ ઘડવાનું કામ શિક્ષણ દ્વારા થાય છે. ભૂતકાળમાં પણ ભારત એ સોનાની ચીડિયા હતી અને વર્તમાન સ્થિતિમાં બાળકોમાં પ્રવેશી રહેલા અવગુણો જેવા કે વ્યસન હોય, બાળકોમાં હિંસાખોરીનું પ્રમાણ હોય કે બાળકો વિષાદમાં પ્રવેશતા જોવા મળી રહ્યા છે, ત્યારે આ બધા જ દર્દની દવા એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. બાળકો વ્યસન થી દૂર રહેશે તો આવનારું ભારત એ ભવિષ્યમાં આર્થિક રીતે એની સાથે સાથે માનસિક અને શારીરિક રીતે પણ તંદુરસ્ત રહેશે. આનાથી નવું ભારતનું નિર્માણ કઈ રીતે શક્ય બનશે? નવા ભારતના નિર્માણ માટે હંમેશા બાળકો એ સમાજનો પાયો છે. જેટલા બાળકો સમૃદ્ધ હશે તેટલો સમાજનો ઘડતર ગુના રહિત, તંદુરસ્ત. અને એવું કહેવાય છે કે જો જેલમાં સંખ્યા ઘટાડવી હોય કેદીઓની તો શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ લાવવો જોઈએ જેથી બાળકો સંસ્કારી, નિર્વ્યસની અને પરિશ્રમી બનતા હોય. જ્યારે આપણા ધર્મગ્રંથો ની અંદર આપણી તક્ષશિલા છે, નાલંદા એ જે યુનિવર્સિટીઓ હતી, વિદેશોમાંથી પણ વિદ્યાર્થીઓ આવતા હતા અને કર્મ ને આધીન બની અને અહીંથી એક સારા નાગરિક તરીકે જયારે એ જતા હતા, એની જગ્યાએ આજે આપણે ભૂલી ગયા છે. તો ખરેખર નવા ભારતના નિર્માણની અંદર ભગવદ્ ગીતા છે એને જો સ્થાન આપવામાં આવશે અને આપ્યું છે એ પણ એક સરાહની બાબત છે, પણ બધા જ અભ્યાસક્રમોમાં જો એ નાખવામાં આવે તો સૌથી સારામાં સારું અને એમ કહેવાય કે એક નવું ભારત જે આપણે આપણું કલ્પનાનું ભારત હતું એનું આપણે નિર્માણ કરી શકશું. અને આ પગલું જેમણે પણ લીધું છે ખૂબ સરાહની અને આવકારદાયક છે, એટલે વિદ્યાર્થીઓના જીવન મૂલ્યો છે એમને પ્રતિષ્ઠિત કરવા માટે શ્રેષ્ઠ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.